હવે મિત્રો જોઈશું શરદ ઋતુ. શરદ ઋતુ ચર્યા ભાદરવો અને આસો મહિનાને શરદ ઋતુ કહેવામાં આવે છે. મિત્રો શરદ ઋતુને રોગોની જનની કહેવામાં આવે છે. સ્વાસ્થ્ય સંબંધિત વધુ કાળજી રાખવી. આ ઋતુમાં શરીરમાં પિત્ત વધે છે. કયો આહાર લેવો એ વિશે સરસ ખૂબ માહિતી આપવામાં આવેલી છે. ફોટો સાથે આપણે માહિતી જોઈ લઈશું. સૌથી પહેલાં તો ગૌ દૂધ, ગૌ ઘી, ઘઉં, ચોખા, મગ, જવ, દૂધી, કારેલા, પરવળ, કોબીજ, સુરણ, પપૈયું, ચીકુ, સીતાફળ, કેળા, દાડમ, સફરજન, દ્રાક્ષ, સિંગોડા, જીરું, અંજીર, આમળા, સૂંઠ, હરડે, ધાણાજીરું, હળદર, લવિંગ, મેથી, તાંદરજો, દૂધ, પપૈયા, ખીર, સૂકી દ્રાસ, વળિયાળી, સાકર, નારિયેળ, આ બધું વસ્તુ મિત્રો આપણે સારા પ્રમાણમાં લઈ શકીએ છીએ, ખાઈ શકીએ છીએ. કયો આહાર ન લેવો એ માટે પણ સારામાં સારી માહિતી આપવામાં આવેલી છે. તો એમાં જોઈએ તો ખાટો, તીખો, ખારો, વધુ પડતો તેલવાળો અને વધારે માત્રામાં ના લેવો. સૌથી પહેલાં તેમાં ના લેવા માટેમાં છે કે દહીં, તલ, મરચાં, અથાણા, મેંદો, ફરસાણ, લસણ અને રીંગણ, આ વસ્તુ મિત્રો નથી લઈ શકતા. પથ્યવિહાર મતલબ કે આપણે કાળજી કેવી રીતે લેવી, તો ઠંડા પાણીથી નહાવું, ચંદનની ચાંદનીની શીતળતામાં ફરવું, ઉજાગરા કરવા નહીં, રાત્રે જળાશયની નજીક ચંદનની ચાંદનીની શીતળમાં ફરવું, મતલબ તળાવ કે પાણી કોઈ હોય, તળાવ હોય, નહેર હોય કે ગમે તે રહેતો હોય નદી, તેની આજુબાજુમાં શરદ ઋતુમાં ફળી અને ચંદ્રમાની ચાંદનીનો મજા લેવી જોઈએ. શારીરિક બળ અનુસાર વ્યાયામ કરવો, ઠંડા પાણીથી સ્નાન કરવું, વધેલા પિત્તને કાબૂમાં લેવા વિરેચનમ કાર્ય કરવું, કર્મ કરવો, ઇમ્યુનિટી વધારવા, સવારે ઠંડા પહોરમાં ચાલવો. આ માહિતી મિત્રો આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર નિયામક શ્રીની આયુષ કચેરી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર દ્વારા આપવામાં આવેલી છે. શરદ ઋતુ માટે કરવાની ઋતુચર્યા. જય હિન્દ.